વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહના નેતાઓની વિચિત્ર સલાહ સામે આવી છે રાવપુરામાં એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમણે સંબોધન કર્યું તેમણે કહ્યું કે દરેક ચૂંટણીમાં અમુક બુથ પર ભાજપને મત નથી મળતા તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રીમતા નક્કી કરવી જોઈએ કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું જોઈએ જ્યાં દસ પંદર વર્ષથી મત નથી જ મળતા ત્યાં રૂપિયા ન વાપરવા જ્યાં ખોબલે ખોબલે મત અપાય છે તેમના કામ ન થાય તો વિચારવું જોઈએ વિજય કાર્યકર્તાઓને લોકોની પડખે રહેવાની પણ સલાહ આપી છે રજૂઆત કરવા આવતા લોકોને મદદ કરવાની તેમને સલાહ આપી આપને જણાવી દઈએ રાવપુરા વિધાનસભામાં આયોજિત સાંસદ સમારોહમાં પહોંચ્યા હતા ભાજપના નેતા અને તે બાદ તેમણે ત્યાં રહેલા સાંસદને આ સૂચન કર્યું વિજય શાહના નિવેદન પર મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે અમારા કોઈ પ્રમુખ આવી વાત ન કરી શકે કોઈ આવી વાત ન જ કરી શકે એટલે પગલાનો સવાલ જ નથી ઉઠતો અમારા પક્ષના પ્રમુખ અથવા તો પક્ષના કાર્યકર્તાઓ કોઈ દિવસ આ રીતની વાત નથી કરતા એક્શન લેવાનો કોઈ આમાં વિષય ઉભો થતો નથી અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આવી કોઈ કાર્ય કરતા આવી વાત ન કરે લોકપ્રિય કાર્ય થઈ જાઉં લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસ વાળાના કામ હું કરતો આવ્યો છું ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે મારા કોર્પોરેટરો જાણે છે બધા જાણે કારણ શું છે આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય ઇલેક્શન ચાલતું હોય તારે લડાઈ ખરી ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે એ એમનો છે આદેશ કર એટલે માનવું એવું તો છે નહિ કારણ કે હું મારી પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું એટલે એમાં કોઈ સારી મને તો સારો કોર્પોરેટ પછી ગમે તે પાર્ટીનું હોય એ કામ કરતો હોય હું એને બેર દઉં વિજયભાઈની જે વાત છે ડોક્ટર એ અમારા પ્રમુખ છે હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું પણ મારા ધારા મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ ચાલે છે આ બે વસ્તુ હોઈ શકે ક્યાં તો જે રીતે અયોધ્યાથી લઈને અમેઠી યુપીથી લઈને મહારાષ્ટ્ર રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ અને ત્રણસો ત્રણ પરથી બસો ચાલીસ સીટો પર આવી ગયા લોકસભામાં અને બહુમતીથી સરકાર ના બનાવી શક્યા એનડીએનો નો સાથ સરકાર લેવો પડ્યો એનું ફસ્ટ્રેશન હોઈ શકે ક્યાં તો આ ભારતીય જનતા પાર્ટીની એક અંદરૂની આંતરિક પોલિસી હોઈ શકે કે જે જે વિસ્તારમાં આપણને મત ઓછો મળે જે પણ બૂથમાં આપણને મત ઓછો મળે એ સોસાયટીને એ મોહલ્લાને વિકાસથી વંચિત રાખવો અને એટલે જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં આવીને લપડાક મારતા હોય ભારતીય જનતા પાર્ટીના શાસકોને કે વડોદરા વિકાસથી વંચિત કેમ રહ્યો સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ લપડાક મારતા હોય તો પણ શાસકો સુધરતા ના હોય એક તરફ વોર્ડ નંબર એક વડોદરામાં તમે જુઓ કે ચાર ચારે ચાર કોર્પોરેટરની પેનલ કોંગ્રેસની હોય અને મોટા મોટા રોડના અને ગટરના કામો માટે સભામાં બિલો પાસ ના થઈ શકતા હોય એવી પરિસ્થિતિમાં તમે જુઓ કે વડોદરાને વિકાસથી વંચિત રાખવાનું આખું કારસ્થાન રચાતું હોય અને આવા સ્ટેટમેન્ટ આવતા હોય તો એ ક્યારે પણ સાકી ના રહેવાય વડોદરા શહેરમાં ડોક્ટર હેમાંક જોશીને સાંસદ બન્યા બાદનું સન્માન સમારોહનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં જ શહેર પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે નિવેદનને લઈને કહી શકાય કે તમામ જે રાજકારણમાં છે તે ગરમાવો પહોંચ્યો છે હાલમાં જોઈ શકાય છે કે સ્થાનિક નાગરિકો છે તેઓને નિવેદનને લઈને અત્યારે તેઓની વાત આપણે સાંભળીશું શું કહેશો વિજય શાહ દ્વારા અત્યારે એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં વોટ મળ્યા છે તે જ વિસ્તારમાં ગ્રાન્ડ ગ્રાન્ટ ફાળવવામાં કઈ રીતે જુઓ છો હવે વિજય શાહ કહે છે કે ભાઈ જે તે વિસ્તારમાંથી વોટ મળ્યા છે એ જ વિસ્તારમાં ગ્રાન્ડ ફાળવવાની જેમાંથી નહીં મળે એમાંથી નહીં ફાળવવાની અરે ભાઈ તું નક્કી કરનારો કોણ આ અવાજ ભાજપના પ્રમુખ હોય તો પછી ક્યાંથી વડોદરા શહેરનો વિકાસ થાય વડોદરા શહેર પાછળ જ જતું રહે ને આગળ થોડી આવે એટલે મુખ્યમંત્રી આવીને કહીને ગયા કે ભાઈ આણંદ અને સુરતની વચ્ચે એક વડોદરા આવે છે એ વડોદરા કેમ પાછળ રહે છે બીજા બધા કેમ આગળ નીકળી ગયા જે રીતે મુખ્યમંત્રી દ્વારા પણ અત્યારે વિકાસને લઈને ટકોર કરવામાં આવે છે શું કહો છો જ્યારે શહેર પ્રમુખ જ આ રીતનું નિવેદન જાહેર મંચ પરથી આપી રહ્યા છે એક વાત તો હવે કહીશ કે જે પ્રમાણે આ જે પ્રમુખે જે નિવેદન આપ્યું છે કે જ્યાં વોટ મળ્યા નથી ત્યાં ગ્રાન્ટ ફાળવાની નથી વિજય શાહને એક વાત કરીશ કે મોદી સાહેબને એક વાત કોલ કરે અને એમને કહે કે જે સ્ટેટની અંદર બીજેપીની સત્તા આવી નથી ત્યાં પણ સાહેબને મોકલે નહીં કેમ કે આ શું સ્પષ્ટ દેખાઈ રહી છે કે લોકશાહીની અંદરને આ હરેકનો અધિકાર છે અને જે પ્રમાણે સાહેબ કે છે કે ભાઈ વોટ મળ્યા નથી ભાઈ તમે અપકી બાર ચારસો બારની વાતો કરતા હતા અને એની જગ્યાએ તમે અઢીસો પર એની બે ગયા આજે તમારી સીટો કેમ કપાય એનું મનોવંતન કરો આજે તમને પ્રજા વોટ આપતી નથી એનું કારણ તમે શોધો આ રીઝન નથી કે તમને વોટ નહીં મળે એટલે અમે ગ્રાન્ટ નહીં ફાળવે એ રીઝન નથી વિકાસના કામો થયા નથી તેના જે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે શું કહેશો કે જે રીતે હાલમાં વિકાસની વાતો કરતી હોય છે સરકારના તે સમયે જ્યારે ભાજપ પ્રમુખ દ્વારા આ રીતે નિવેદન આપ્યું પ્રમુખ જે હકીકત ખોટું નિવેદન આપ્યું છે વિકાસ ગુજરાતમાં બરોડામાં થયો નથી વર્ષો થઈ ગયા સુશાગરનું પાણી બાણી બી મેલું છે થતું નથી માટલા બી નીકળે કંઈ થતું નથી અંદર બરાબર એ ગેરકાયદે ખોટું વોટ ગમે ત્યાં નાગરિક આપી શક્યું કે હક નથી આવતો આ વસ્તુ એવી છે હક નથી વિકાસની વાતો વચ્ચે અત્યારે ખોટી ભ્રમણા ઊભી કરવામાં છે શું કહેશો જ્યારે શહેર પ્રમુખ દ્વારા જ આ રીતનું નિવેદન આપવામાં આવ્યું છે લાગી રહ્યું છે કે વાલા દબડાની નીતિ અપનાવતા હોય આ જે નિવેદન છે એકદમ કેર વ્યાજબી કહેવાય બરાબર વિજય શાહે એમને માફી માંગવી જોઈએ વડોદરાની જનતાની માફી માંગવી જોઈએ કારણ કે આજે એક જવાબદાર પોસ્ટ પર બેઠેલા છે અને જે પ્રમાણેનું આજે નિવેદન આપ્યું છે આ વડોદરાની જનતા સહન નહીં કરે અને હું માગણી કરું છું કે મુખ્યમંત્રીશ્રીને અને પ્રદેશ અધ્યક્ષ છે અત્યારે કેબિનેટ મંત્રી બન્યા છે એમને કે તમે જ્યારે અહીંયા એક વસ્તુ કીધેલી કે ભાઈ વડોદરા કેમ બાકી રહ્યો છે જ્યારે સુરત અને અમદાવાદ જો આવી વિકાસ થયો હોય તો વડોદરા કેમ બાકી રહ્યું તો સાહેબશ્રી તમને જણાવવા માગું છું આ જી ન્યૂઝના માધ્યમથી કે આ તમારા આવા નેતાઓ જે બેઠા હોય ને જે ભેદભાવ રાખે છે તો સૌથી પહેલાં તો આવા નેતાઓને પદ પરથી હટાવો આવનારા દિવસોમાં કોર્પોરેશનનું નિવેદન છે જેને પચાસ નહીં મળે એ વાત જે છે તે નાગરિક દ્વારા કરવામાં આવી છે મહત્વની વાત છે કે શહેર પ્રમુખ દ્વારા જાહેર મંચ પર આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે વડોદરા શહેરના નાગરિકો છે કે તેઓનું કહેવું એક જ છે કે વોટ જ્યાં વિસ્તારમાં મળ્યા હોય તે વિસ્તારમાં ગ્રાન્ટ મળે વિકાસ થાય તેવું હોતું નથી જ્યારે શહેર પ્રમુખ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેઓના પદથી તેઓને કહી શકાય કે અત્યારે નીકાળવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે ત્યારે શહેરના નાગરિકો છે તેઓ અત્યારે શહેર પ્રમુખના નિવેદનથી રોષે ભરાયા છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જે મીડિયા વડોદરા